ગરીબીની રેખા નીચે જીવતા નાગરિકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ બનાવવામાં આવતી હોય છે, જેનો સીધો લાભ ગરીબ નાગરિકોને મળતો હોય છે. તેના અનુસંધાનમાં સરકાર દ્વારા શ્રમજીવીઓને યુવિન કાર્ડની સહુલાત હાલ ઉપલબ્ધ કરાઈ છે. આજરોજ ઓટોરિક્ષા ડ્રાઈવર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરના બાવામાન ખાતે આવેલી ડબ્બી ફળિયા પાસે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે સલીમભાઈ મુલતાની, પીકે પઠાણ, મુઝમિન ખાન અને અન્ય સાથી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો. નરેશ શેખ સાથે સલીમ મુલતાની, વડોદરા. કાર્યક્રમ થયો છે આજે? અહીં આજે અમે અહીં બાવમાનપુરા ડબ્બી ફળિયાની અંદર યુએન કાર્ડનું એક કેમ્પ રાખ્યું છે. એ કેમ્પની અંદર લોકો સારી સંખ્યામાં આપણે યુએન કાર્ડ કઢાવી રહ્યા છે. એ પહેલાં અમે સન ફાર્મા રોડ ઉપર 8 તારીખના રોજ આ પ્રોગ્રામની શરૂઆત કરી હતી અને એ દિવસે અમે રિક્ષા ઓટોરિક્ષા ડ્રાઈવર ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ અમે આખા વડોદરાની અંદર લઈ જવાના છે અને એરિયા વાઇઝ આ પ્રોગ્રામ અમે લોકો કરવાના છે. કારણ કે આ જે યુવિન કાર્ડ છે બહુ અગત્યના છે અને શ્રમજીવી વર્ગ માટે જે ગરીબી રેખાની નીચે આવે છે એના માટે બહુ ઉપયોગી છે, સમજા. અને અત્યારે એ કાર્ડ એને અને સવલત પ્રમાણે અને એમની ફેસિલિટી પ્રમાણે એમને મળી જાય, નહીં તો પછી અફરાતફરીનો માહોલ થાય ને જ્યારે જરૂર હોય ત્યારે કાર્ડ મળતું નથી અને શ્રમજીવી લોકો પાસે પૈસાની વ્યવસ્થા હોતી નથી એટલે એ લોકો આરોગ્ય બાબતે બહુ હેરાન પરેશાન થાય છે અને તે વખતે એમને બહુ તકલીફ ભોગવી પડે છે અને એનું ખામિયાજો પણ એ લોકોને ભોગવું પડે. એટલે સરકારે આ યોજના કાઢી છે એટલે આ યોજનાને અમે હાથમાં લીધી છે અને અમારા રિક્ષા સમાજમાં જે શ્રમજીવી લોકો છે અને બીજા લોકો પણ જે છે શ્રમજીવી ગરીબી રેખામાં આવે એ લોકોને આ કાર્ડ પહોંચે એ અમારો હેતુ છે, અમારી સંસ્થાનો આ હેતુ છે. શું નામ છે તમારું? મારું નામ પીકે પઠાણ.